જૂનાગઢ માંગરોળના માળિયાહાટીના ખાતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન. લોકોને યોજનાઓનો લાભ અપાવતા એને ફરી યાદ કરાવી અને આપણે સૌએ મતદાન કરાવવાનું. આપણે અત્યાર સુધીમાં કોઈને ઉજ્જવલા યોજનાનો લાભ અપાવ્યો હશે, કોઈને આયુષ્યમાન ભારતનું કાર્ડ અપાવ્યું હશે. આપણે 370 ની કલમના નિર્ણય થયા એ વાત લોકો સુધી પહોંચાડી હશે. આપણે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને રામ મંદિરના શિલાન્યાસ થયા અને રામ મંદિર પૂર્ણ થયું એ પણ વાત લોકોની વચ્ચે લઈને ગયા હશે. આવી અનેક વાતો લઈને આપણે લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો. મારી અગાઉ ભગવાનજીભાઈ અને કિરીટભાઈ વાત કરી એમ કે આગામી 7 તારીખે લોકસભાનું મતદાન થવાનું. આ વિસ્તારમાંથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી. પણ જ્યારે માંગરોળ વિધાનસભાની વાત આવતી હોય જ્યારે જ્યારે મારા જીવનમાં પ્રગતિ થતી હોય ત્યારે આજે હું જે કંઈ પણ છું એમાં સૌથી પહેલું નામ માંગરોળ અને માળિયા વિધાનસભાના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ. આજે સમગ્ર લોકસભામાં વિધાનસભા વાઇઝ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે માળિયા મુકામે માંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ થયો છે. અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, અમારા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ, તેમજ માળિયા તાલુકા અને માંગરોળ શહેરના અને તાલુકાના મુખ્ય આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે સંકલ્પ લઈને આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં સૌથી વધારે લીડ માળિયા તાલુકાની રહે, એવી માળિયા અને માંગરોળ વિસ્તારની રહે એવા સંકલ્પ સાથે આજે કાર્યકર્તાઓ આગળ વધે.